सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाय भक्तों ने थी जय स्वामीनारायण स्वामीनारायण हरे स्वामीनारायण हरे स्वामीए वात करी जे अने भगवाननू ने आवा साधुनू ज्ञान जेने थयुं छे तेने काई करवू रह्यु नथी ते तो आही छे तो पण अक्षरधाममां ज बैठा छे माटे पांच माळा वधु ओछी फरशे तेनी चिंता नथी એ તો સામર્થ્ય પ્રમાણે વર્તું પણ ભગવાન અને આ સાધુએ બેને જીવમાં રાખવા ને આપણે સાધનને બળે મોટાઈ નથી આપણે તો ઉપાસનાના બળથી મોટાઈ છે. આજ મેં સભામાં આ વાત વાંચી હતી. ભગવાન અને આવા સાધુનું જેને જ્ઞાન થયું આવો શબ્દ છે અહીં જ્ઞાન. તો ભગવાનનું જ્ઞાન અને સાધુનું જ્ઞાન એ બે ટૂંકમાં કહેવાનું છે. ભગવાનનું જ્ઞાન અને સાધુનું જ્ઞાન. ભગવાનનું જ્ઞાન થયું કોને કહેવાય? કેતુલ ભગત એક શબ્દમાં કહો ભગવાનનું જ્ઞાન. સર્વોપરી બહુ સરસ સાચું કીધું. અને સાધુનું જ્ઞાન વિરલ ભગતને તો હજુ ઓછું છે, હજુ તો હમણાં છે ને એમને સંસ્કાર નથી. સાધુનું જ્ઞાન ચિરાયુ ભગત કહો આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. જ્ઞાન તો હજુ જીવન છે તમારું. મને એવું ખરું આ પાના પકડમાં ક્યાંક વહી ના ગયું હોય પણ જીવન છે એટલી તો મને ખબર છે કે જે પાયા અમુક ઘરી ગયા છે ને એ તો નીકળે એવા નથી જીવમાંથી. તોય પણ એ વાત પણ નક્કી છે કે હીરો હોય એના ઉપરની ધૂળ જો ખંખેરો નહીં તો ધૂળ પણ ચડી શકે છે કોઈ પણને. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, અમે ત્યાગ આશ્રમમાં છીએ. સતત આ વાતનો મારો રાખીએ છીએ ઉત્સાહ. એટલે આ જ્ઞાન છે, આવું જ્ઞાન છે તો એ જ્ઞાન એ જ્ઞાન જ છે એમ કેમ ખબર પડે? કે કેવી રીતે ખબર પડે મને ભગવાનનું સાધુનું આવું જ્ઞાન પાક્કું છે એ કેવી રીતે ખબર પડે? આમાં બેઠેલા બધાને એવું છે કે આ મહારાજ સર્વોપરી છે, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. આ જ્ઞાન તો બધાને છે. આ બધા જ જ્ઞાની છે? અહીં સાંભળતા હશે ઓનલાઈન તો બધા જ્ઞાની છે. સ્વામી કહે છે જેને આટલું જ્ઞાન થયું એને કાંઈ કરવું રહ્યું નથી. બોલો કશું જ કરવાનું નથી આપણે બધાને. આવે ખાઈ પીને લહેર કરો, કાંઈ કરવાનું બાકી નથી. આવું જ્ઞાન થઈ ગયું છે અલ્પેશ ભગત? નથી થયું તો ખબર નથી તમને કે આ મારા સર્વોપરી છે? ખબર છે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય છે એ ખબર છે. તો એ જ્ઞાન કેમ નથી થયું? કેવી રીતે તમે કહો છો જ્ઞાન નથી થયું? કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. એટલે આ મહારાજ સર્વોપરી છે એની જાણકારી હજારોને હોય છે, લાખોમાં હોય છે. જેને સત્પુરુષ મળ્યા છે ને બધા પાસે એક જાણકારી બહુ પાકી છે. કઈ? આ મહારાજ સર્વોપરી છે. આ જાણકારી છે.
આ સભાની અંદર આજે આવીને બેસતો હશે તો એને ખબર પડી જાય, આ વિરલ ભગત દોઢ વર્ષે સત્સંગમાં છે તો હવે રોજ એકનો એક જ એકડો ઘૂંટાતો હોય કે આ મહારાજ આ મહારાજ આ મહારાજ કરે સાચું, તો એને ખબર પડી જાય કે આ મહારાજ સર્વોપરિ છે, ખબર પડી જાય. પણ જેટલા અનુભવથી ને જેટલા વર્ષથી ચિરાયુ ભગતને ખબર પડે, એટલા વર્ષના અનુભવથી વિરલ ભગતને ખબર ના પડે. ચાલે છે સેમ સ્પીડમાં, અત્યારે ચાલે છે એકદમ સ્પીડ સેમ સ્પીડમાં, ખપે એટલો છે. ગયા શનિવાર નહોતા તો મેં એમના પપ્પાને પૂછ્યું, મેં કીધું કેમ નથી, તો કે ખબર નહીં, મેં પૂછ્યું પણ કંઈ જવાબ ના દીધો કે કંઈક ગયા હશે. મેં તાત્કાલિક કોલ કર્યો એને, મેં એવું ભગત ક્યાં છો તમે, તો કે આ ફ્રેન્ડ આરે. મેં એવું શનિવારની સભા તો ચૂકવાની જ નહીં, તો હજુ તો આટલો સત્સંગ ને, તો તરત મને સીધો સામે જવાબ શું આપે. મને એમ કીધું કે સ્વામી આ વખતે ભૂલ થઈ ગઈ, હવે ફરી ક્યારેય ભૂલ નહીં થાય. એ જવાબ જે ટાઈમે એવો જવાબ જે આપી દેવો ને, એ બહુ અઘરી વસ્તુ છે. કારણ કે એ ટાઈમે શું બોલવું, તમે એવો પણ જવાબ આપી શકો છો કે હા સ્વામી હવે આવતા શનિવારે આવી જઈશ, આટલામાં જ તમે ટૂંકમાં પણ પતાવી શકો છો. પણ એમને શું કર્યું, બંધન લીધું. શું બંધન લીધું, કે હવે ફરી ક્યારે આવી ભૂલ નહીં થાય. ધ્યાન રાખજો વિરલ ભગત, હા તમને યાદ કરાવી દીધો, તમારો શબ્દ તમે ભૂલી જાઓ પણ હું ના ભૂલું. તો એ બંધન લીધું, એ બંધન લેવાયું શા માટે, એવું બંધનવાળું વાક્ય કેમ બોલાનું, એવું કેમ ના બોલાનું કે આવતા શનિવાર હું આવી જઈશ, અને બંધનવાળું વાક્ય કેમ બોલાનું કે હવે ફરી ક્યારે આવું નહીં થાય, આવું કેમ બોલાનું. હાલો કે આવા સાધુ કે છે તો એને શું સ્વાર્થ છે, એક ખુરશી ઓછી ભરાશે તેનું હું ઘસાઈ જવાનું, વધારે ભરાશે તેની હું શોભા થઈ જવાની છે. એને એમ વિચાર્યું કે સાધુએ કીધું છે એટલે બરાબર. અને હંમેશા શરૂઆતમાં લગભગ ચડતો જ રંગ હોય છે બધાનો, કેવો હોય છે વિરલ ભગત ધ્યાન રાખજો, શરૂઆતનો રંગ હંમેશા ચડતો હોય છે, પછી અમુક સમય પછી એ રંગ મધ્યમ પહોંચતો હોય છે, સમજે, મધ્યમ એટલે ચડતો એમાંથી મધ્યમ, એનાથી ઉપર નહીં મધ્યમ જાય, અને ઘણીક વખત અમુક સમય પછી એ રંગ લો પણ થતો હોય છે. બે આશ્રમમાં, તમારા આશ્રમમાં થાય ને અમારા આશ્રમમાં પણ થાય. આપણા જીવનો ઢાળો છે, જે વસ્તુ આપણે એકની એક કરતા આવીએ ને એમાં આપણે સમયાંતરે કેવા થઈએ, પાછળ પડીએ. તમે બધા નકોડી એકાદશી અત્યાર સુધી કરતા હતા, અત્યારે મને એ કહો કે તમે અત્યાર સુધી એક વર્ષ સુધી આગળ, એક વર્ષ પહેલાં સુધી કે બે વર્ષ સુધી નકોડી એકાદશી કરી હોય ને પછી બંધ થઈ ગયું એવા કેટલા છો, કે નકોડી એકાદશી પહેલાં કરતા હતા પણ પછી બંધ થઈ ગઈ. જો આ વસ્તુ પોતાના રંગની બહુ ખબર રાખવી પડે. આપણો રંગ ઘણીક વખત પહેલાં ઘાટો થઈ જાય શરૂઆત હોય ત્યારે, અને પછી પાછો આછો થાય. ગ્રહસ્થાશ્રમ કે ત્યાગાશ્રમ, સત્સંગ એક જ જગ્યા છે, ત્યાગાશ્રમમાં રહેવાવાળો હોય કે ગ્રહસ્થાશ્રમમાં રહેવાવાળો હોય, એ બે જગ્યાએ એ થવાના ચાન્સીસ છે. તપાસ ના રાખે તો પહેલાં દાસનો દાસ થઈને રહી શકતો હોય, પછી સમય આવે ને એમ ફણગા ફૂટે એક પછી એક, એક પછી એક ફણગો ફૂટે. પેલા કાંઈ ના હોય, કશું કશું કોઈ આર્ગ્યુમેન્ટ ના હોય, કશું ના હોય, કાંઈ બોલતો નહીં, પણ જેમ જેમ પછી સમય જતો જાય એમ એનું બધું વધતું જાય. એને જ્ઞાન થયું કે ઘટ્યું, જાણકારી એની પાસે જેટલી હતી એ વધી કે ઘટી, ઘટી ઘટી. તમે આજથી વર્ષો પહેલા જે દિવસે તમને સત્સંગ ઓછો હતો તે દિવસે તમે આમ ગુમરી ખાઈને સ્વામીની વાત સાંભળવા દોડીને આવી જાઓ, વર્ષો પહેલા એવું થાય. સવારના 5 વાગ્યા સુધી કથા થાય તો 5 વાગ્યા સુધી તમે બેઠા રહો, એવું હતું. હવે તમે 12 વાગ્યા સુધી મંદિરમાં બેઠા હો અને સંતો તો ઉપર હોય જ, પણ એમ કેમ ના થાય કે હાલો સ્વામીની વાત થારું પહેલાં સાંભળતા હતા, અત્યારે રહી ગઈ સાંભળવાની, આવે તો વધારે સાંભળવી પડે. આ સ્પષ્ટ વાતો એટલે કરું છું કે આપણને આપણું કેલ્ક્યુલેશન બરાબર પાકું રહે. એક વસ્તુ બહુ નક્કી છે, આપણા હૃદયમાં એટલી હા પડી ગઈ છે કે આ મહારાજ વિના બીજો ભગવાન નથી, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, એટલે આપણે સત્સંગમાંથી ક્યારેય પડવાના નથી, સત્સંગમાં જ રહેવાના છે, આપણું મોત આમાં જ થવાનું છે. પણ વસ્તુ શું છે, જે પ્રોગ્રેસ આપણો દિન પ્રતિદિન આપણને પોતાને જે ફિલિંગ થવું જોઈએ, આજ કરતાં કાલ હું વધ્યો, એ વધારો જો ના થયો તો શું કામનું. આજ મને પાકું થઈ ગયું કે હું હવે બસ સાધુ જીવનમાં જ મૃત્યુ પામું, બીજું કંઈ થાય જ નહીં, આ
આ કપડા સિવાય, આ શરીર ઉપર મરું તો આ જ કપડું, મારું નક્કી થઈ ગયું, કશું નહીં થાય મને, પણ હું સાધુ જીવનની અંદર જે પૂર્વે મોટા મોટા સંતોએ જે અનુભવ કર્યો ભગવાનનો, પૂર્વે જે મોટા મોટા સંતોએ જે ભગવાનની સાથે વાર્તાલાપ કર્યો, જે ભગવાનનો રાજીપો મેળવ્યો, એવું મને ના થાય ફિલિંગ, તો મને આમ રોજ મારો પ્રોગ્રેસ ના લાગે. પ્રોગ્રેસ એ છે, મારો પ્રોગ્રેસ એ છે, આ બીજો પ્રોગ્રેસ નથી. વ્યવહાર કરો ના કરો, કથા કરો ના કરો, એ બધું વ્યવહારિક છે, એ પ્રોગ્રેસ નથી આપણો આ લોકનો. એમ તમે સેવા કરો, સત્સંગમાં આવો, પણ ખરેખરું સાચું જ્ઞાન કયું છે? કે તમને અનુભવાત્મક જ્ઞાન થાય. અને તમને એમ થાય કે અનુભવાત્મક જ્ઞાન કેમ નથી થતું? તો અનુભવાત્મક જ્ઞાન નહીં થવાનું કારણ પોતાની જ ગાફલતા. ખોટું કંઈ ના કર્યું આપણે, પણ ગાફલતા કોની હોય? પોતાની હોય. એને કહેવાય જે ક્યારેય પણ ડગે નહીં. તમે દીવા વિના, અરે પવન વિનાની જ્યોત જોઈ છે ને, દીવાની પવન ના લાગતો એવી જ્યોત કેવી ઊભી હોય, એને જ્ઞાન કહેવાય. જેની ઉપર તમે સ્થિર થઈને ઊભા રહો એનું નામ જ્ઞાન, અને જેમાં તમે શ્રવી જાઓ એ નોલેજ. એ તમારી પાસે જાણકારી હતી, જ્ઞાન નહોતું સંપૂર્ણ. એટલે જાણકારીના રસ્તે આગળ જતાં જ જ્ઞાન થાય, જેમ જેમ જાણતા જઈએ એમ એમ જ્ઞાન થતું જાય, પણ સંપૂર્ણ જ્ઞાન એને કહેવાય કે જ્યાંથી કોઈ દી ડગાય નહીં. આ મહારાજ ભગવાનનું નાવા સાધુનું જ્ઞાન થયું, એને કશું કરવું બાકી નથી, એક બળદને જ્ઞાન થઈ જાય. નૃસિંહાનંદ સ્વામી ગઢપુરની અંદર લઘુશંકા કરવા ગયા, પાછા આવ્યા, સ્વામી લડથડી પડ્યા, એક બળદ બેઠેલો હતો, બળદના માથા ઉપર સ્વામી પડ્યા. પશુનું કેવું છે, તમે એને માથે અડો ને, બીજે ક્યાંય પણ પીઠે અડો, કોઈ પણ જગ્યાએ અડો ને, તો એ બીજું કાંઈ નહીં કરે, પણ માથે અડશો ને એટલે શું કરશે? માથું આમ ઊંચું કરશે. માથે અડશો એટલે પેલું, અને સિંગડે જો અડો તો 100% ઉછાળે. હવે સ્વામી તો પડ્યા સિંગડાની વચ્ચે, એ બેઠો તો, એટલે પશુનું કેવું હોય, બેઠું હોય ને તમે અચાનક એની ઉપર પડો એટલે સૌથી પહેલાં એ ઊભું થાય, ઊભું થઈને સીધું એનું માથું ઉલાડે. એટલે બળદે એની ટેવ પ્રમાણે સીધા સ્વામી પડે એટલે બળદ ઊભો થયો, ઊભો થઈને આમ માથું આમ કરવા જાય ને, તે એને જ્ઞાન થયું કે આ સાધુ તો રોજ અહીંથી નીકળે છે. અને આ સાધુ માળા કરતાં કરતાં જતા હોય છે, કંઈ બીજું ડિસ્ટર્બ નથી કરતા. આજે અહીં પડ્યા છે તે મને કંઈ એ જાણી જોઈને નથી પડ્યા, કંઈક એમને દુઃખ હશે, બળદને જ્ઞાન થઈ ગયું. અને બળદે કે આવા સાધુને મારે કેમ ઉલાડાય, એટલે એને શું કર્યું, ઊભો થઈ ગયો. સ્વામીને તો થયું કે મને મહારાજ લેવા આવશે, આ ઉલાડશે એટલે મારું શરીર તો હવે વૃદ્ધ છે, હું તો જતો જ રહીશ ધામમાં. પણ એ બળદે શું કર્યું, ધીરે રહીને માથું નમાવી દીધું, એટલે સ્વામી એમ હેઠા ઉતરી ગયા. સ્વામી લબડી ગયા હતા, સ્વામી ધીરે રહીને હેઠા ઉતરી ગયા. સ્વામીએ એના માથા ઉપર હાથ મૂકીને એટલું કીધું, તે અમને બહુ જાળવ્યા ને તો અમે તને જાળવશું, તે અમને બહુ જાળવ્યા અમે તને જાળવશું. એક સાધુ સાંભળી ગયા, એ કે સ્વામી તમે આને શું જાળવશો? સ્વામી કે એના અંતકાળે હું લેવા આવીશ મહારાજને લઈને. તો કે સ્વામી આ બળદને લેવા આવશો? તો કે હા. સ્વામીનો જ્યારે અંતકાળ આવ્યો, સ્વામી ધામમાં ગયા, સ્વામીનું વિમાન બનાવીને પાર્થિવ દેહને જ્યારે અગ્નિ સંસ્કાર માટે લઈ જવામાં આવતો હતો, બળદે ટગર ટગર એ દેહને જોયો, એને ખબર પડી ગઈ કે આ સ્વામી તો ધામમાં ગયા. એ દિવસથી એ ગઢપુરની અંદર રહેલા બળદે ખાવાનું બંધ કર્યું અને પાણી પીવાનું બંધ કર્યું અને આંખમાંથી ફક્ત આંસુડા પડે. 13મો દિવસ જ્યાં સ્વામીનો ધામમાં ગયાનો ના થયો, એ બળદને લેવા માટે મહારાજને સ્વામી આવ્યા અને એ બળદ ધામમાં ગયો. શું થઈ ગયું બળદને? શું થઈ ગયું? જ્ઞાન. જાણકારી બહુ હોય આપણી પાસે કે મહારાજ આવા મોટા છે, ગુરુજી આવા મોટા છે, સંતો આવા છે, ભક્તો આવા છે, એ જાણકારી છે, બોલી શકાય, જાણકારીથી બોલી શકાય છે, વર્ણન કરી શકાય છે, જાણકારીથી સાંભળી શકાય છે, પણ સ્થિર થઈને ઊભા રહેવું એનું નામ જ્ઞાન છે. ક્યારેય પણ ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ ના થાય, ક્યારેય પણ સાધુના સ્વરૂપમાં ડગમગાટ ના થાય, એને શું કહેવાય? જ્ઞાન કહેવાય. અને એવી રીતે જે સ્થિર થઈને ઊભો હોય એને કશું કરવું બાકી રહ્યું નથી, કારણ કે એને જ્ઞાન થઈ ગયું કે આ મહારાજ આવા મોટા છે, આ સાધુ આવા મોટા છે, આ ભક્તો આવા મોટા છે, એને જ્ઞાન થઈ ગયું. એટલે એની ભેગા એને ખબર છે કે હું આની ભેગા જીવ જોડી રાખીશ તો જે પ્રાપ્તિ એને થવાની છે મને થવાની છે, એટલે એને કશું કરવું બાકી ના રહે. માટે જ્ઞાન એને છે ને પચાવવાનું, રોજ ઘૂંટવું પડે.
આપણે એકડો જે દિવસ શીખ્યા છે ને એ એકડો આમ આપણને કોઈ શીખવાડ્યો કે આમ એક થાય એમ નથી શીખ્યા, ઘૂંટ્યા છે, ઘૂંટ્યું છે આપણે બહુ વખત. અત્યારની સિસ્ટમ મને નથી ખબર, પણ આપણે તો સ્લેટમાં ઘૂંટેલું છે, એકડો ક ખ ગ એ બધું ઘૂંટેલું છે, ત્યારે આપણને અક્ષર આમ પડે છે. આજે એમ કોઈ પણ જાણકારીને ઘૂંટ્યા કરવી પડે, જેટલી ઘૂંટીએ ને એટલું એ મજબૂત થાય. ગુણાતીતાનંદ સ્વામીની પહેલી જ વાત છે, ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. તમે કલ્પના કરો, તમે આટલા સારા છો, તમે આટલા બધા મહિમાવાળા છો ને આટલી સેવા કરો છો, તમે તમારા જીવનનો ગ્રાફ કાઢો કે તમે નવરા પડ્યા હો અને તમે 3, 4, 5, 10 ગમે ત્યાં ભેગા થયા, ભજીયા જમભાઈ ભેગા થયા, ત્યાં તમે ભગવાનને સાધુના મહિમાની વાત 15 મિનિટ કરી કે ખાલી ભજીયા ટેસ્ટી થયા, તીખા થયા, ગળ્યા થયા, હરખા થયા, નોતા થયા, પોચા થયા, કડક થયા, આ જ વાત કરી. તમે કોઈ જગ્યાએ 15 જણ ભેગા થયા અને તમે ગયા, બરાબર, ગમે તે જમવા ગયા, હાલો ને એક્સ વાય ઝેડ જમવા ગયા, તમને ગમે એને આમંત્રણ આપ્યું, પણ તમે 15 ભેગા થયા, એ 15-20 જણા ભેગા થયા, તો તમે 10-15 મિનિટ ત્યાં ભગવાન કે સાધુના મહિમાની વાત કરી કે ના કરી? નથી કરી, તો એટલું તમારું જ્ઞાન કાચું છે, એટલું જ્ઞાન કાચું છે. તમે શનિવારે 5 જણ ભેગા થયા તો તમે બરાબર છે, વ્યવહારની વાત તો કરો જ, બધી વાત કરો, પણ એ સિવાય ભગવાનને સાધુના મહિમાની વાત કરી કે મને ગયા વીકે આવી રીતે આ જગ્યાએ ગુરુજી આ વાત કરી હતી મને બહુ ગમી, આ જગ્યાએ મને આ સ્વામીનો ગુણ બહુ આવ્યો, આ જગ્યાએ અહીં સુરજ સ્વામી આ વાત કરી બહુ સરસ કરી મને બહુ ગમી, આ જગ્યાએ ધ્યાન સ્વામીએ વાઘા ધરાયા હતા કેટલું સ્વામીને મહારાજમાં હેત કહેવાય, કેટલા સરસ વાઘા ધરાયા હતા. આ જ્ઞાન સ્વામી છે કેટલી સેવા કરે છે, ભણે છે આટલું કરે છે તો કેટલું બધું કરે છે, બહુ કહેવાય. આમ આપણે સંતોના મહિમાની વાત કરી એકાબીજા સાથે, ભગવાનના મહિમાની વાત કરી, ઓહો આ ભગત તો બહુ, જો ગમે ત્યારે તમે જો વીકડેઝમાં સેવામાં આવી જાય છે, શનિવાર થાય ને ઠેક આટલે દૂરથી સેવામાં આવે છે, કોઈ રસોડામાં સેવા કરતા હોય, કોઈ બીજે સેવા કરતા હોય, એમ આપણે ભગવાનના ભક્તોના મહિમાની વાત કરી. તમે વિચારો, વિરલ ભગતનું એક વાક્ય મને ક્યારે યાદ રહ્યું છે? વિરલ ભગત કે મોટા સત્પુરુષ તો નથી ને, એક સામાન્ય હરિભગત છે ને, એનું એક વાક્ય મને ક્યારે યાદ રહ્યું હશે? મેં એને ઘૂંટ્યું હશે, મેં બરાબર વિચાર કર્યો કે આ મુમુક્ષુ આવો શબ્દ ક્યારે બોલે, એવો મેં વિચાર કર્યો, એટલે મને એનું બેઠું વાક્ય આમ જ બોલે એમ યાદ છે, જે ટોનથી બોલે એ પણ યાદ છે. મામાને મેં જ્યારે પૂછ્યું હતું કે મામા અત્યારે મહારાજ આવે તો કે તૈયાર જ છે ને, એ મામાનો ટોન ને લટકું મને એવું ને એવું હજુ યાદ છે કે તૈયાર જ છે ને, એ હજુ યાદ છે, એવું ને એવું જ લટકું ને એવો ને એવો ટોન એનો. ભગવાનના સાધુનો જેમ તમે મહિમા સમજો, સાધુ તમારો તમારા કરતાં 10 ગણો મહિમા સમજશે, પણ એની પાછળનું કારણ એક છે, એ વિચાર્યા કરે. આ બધું જ થાય છે વિચારથી, જેટલું ઘૂંટો ને એટલું ઘાટું થાય, ઘૂંટીએ નહીં તો ઘાટું ના થાય, ઘૂંટ્યા કરવું પડે. અને હું એટલા માટે તમને કહું છું કે તમારી પાસે મહિમાની સમજણ આવી ગયેલી છે સંતો ભક્તોના બધી, પણ એને ઘૂંટવાની ટેવ તમને ઘણી ઓછી છે, ઘૂંટવાની ટેવ નથી. બ્રિજેશ ભગત સાંભળ્યું છે ખરો, નથી એવું હું ના કહું, કારણ કે ના હોય તો આટલી સેવા નામ ભગવાનને સાધુ ભેગા જોડાવાય નહીં, પણ ઘૂંટ્યા કરવું પડે. ઘૂંટવાથી આર્ત થવાય, ઘૂંટવાથી ગરીબ થવાય, ઘૂંટવાથી ભગવાનને વાલા થવાય, ઘૂંટવાથી એ ભગવાનના સંતો ભક્તોનો ક્યારેક આપણને સહેજ અવગુણ આવતો હોય તો ટળી જાય, કારણ કે આપણે ઘૂંટેલું પેલું એટલું બધું હોય ને કે હો આ તો આવા છે. એ ઘૂંટવાથી મહિમા રહે, એ ઘૂંટવાથી કોઈ દિવસ ભગવાનના ભક્તમાં કોઈ સ્વભાવ દેખાય ને તો કોઈ દિવસ એનો અભાવ ગુણ ના આવે, કોઈ દિવસ એમ ના થાય કે આને હવે તરછોડી દઈએ, એમ જ થાય કે આવો મળે ક્યાં ભગત, આવા ભગત ક્યાં મળે, એમ સદાય એના પ્રત્યેનો અહોભાવ થાય. એને શું થયું કહેવાય? જ્ઞાન થયું કહેવાય. એટલે જ્ઞાન શબ્દ છે ને બહુ ભારે છે, અને થાય છે કેવી રીતે? કેવી રીતે જ્ઞાન થાય છે? આજની વાતનો સાર આટલો જ છે, જ્ઞાન કેવી રીતે થાય છે? જાણકારીને ઘૂંટવાથી. જાણકારી તો બહુ જ છે આપણને, હવે કશું બાકી જ નથી રહ્યું. તમે કહો, અમે કથા શરૂ કરીએ ને તો તમે આમાં કેટલા કહેવા હશો કે તમને ખબર પડે સ્વામી આ દ્રષ્ટાંત આપ્યું અને પછી આ દ્રષ્ટાંત આપશે, આખી કથા મોઢે થઈ ગઈ હોય તમને.
વળી કદાચ આવું સુવ્રત સ્વામી જેવા હોય તો એમની તમને કથા કદાચ ના ખબર હોય, માર જેવાનું તો એકનું એક જ સાહિત્ય એટલે તમને ખબર જ હોય. અહીંથી આ એક ચાલશે, પછી બીજું આવશે, બીજા પછી આ ત્રીજું સ્ટેપ, ત્રીજા પછી આ ચોથું સ્ટેપ, આ એક જ એકડો ઘૂંટાય છે એટલે તમને ખ્યાલ આવી જાય કે આના પછી આ જ કહેવાના, એટલા પાકા ભગત થઈ ગયા છો. બોલો અત્યારે થઈ ગયો કે ના થઈ ગયો? બ્રિજેશ ભગત થઈ ગયો ને? તો પણ એને શું કરવું પડે? ઘૂંટવું પડે, ઘૂંટવાથી પાકું થાય. એટલે અહીં સ્વામી કહે છે પછી કશું કરવું બાકી નથી રહ્યું. એકવાર ઘૂંટાઈ ગયું પછી કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠા છે. એકવાર ઘૂંટાઈ ગયું ને કે આ ભગવાનને આ સાધુ આવા છે, પછી અહીં બેઠો તો એ અક્ષરધામમાં જ છે અને કોઈ દિવસ વાંધો ના આવે. કારણ કે કલ્યાણ છે ને મહિમા ઉપર છે. વિશ્વાસ શાનાથી આવે છે? આજ મેં હમણાં સાંજની કથામાં વાત કરી કે ભગવાન ઉપર વિશ્વાસ, એ વિશ્વાસ શાનાથી આવે? વિશ્વાસ કે આડેધડ ના આવે. તમને જેનો મહિમા હોય ને એમાં જ વિશ્વાસ આવે. જેનો મહિમા ઘૂંટીને તમે પાકો નથી કર્યો તો એનો વિશ્વાસ કેવી રીતે આવે? આપણે ગુરુજીનો મહિમા ઘૂંટીને પાકો કર્યો હોય તો ગુરુજીને પૂછે કે મને આ બે કોલેજમાં એડમિશન મળે છે, કઈ જગ્યાએ લઉં? તે ગુરુજી તે કઈ કોલેજમાં ના ગયા હોય? કોઈ અનુભવીને પૂછો કે આ કઈ કોલેજ, તો કોઈકને ગુરુજી તો એક કઈ કોલેજમાં ના ગયા હોય તો એ પૂછે ભાઈ ગુરુજી હું કઈ કોલેજમાં જઉં? મને બે જગ્યાએ જોબ મળે છે, આ જગ્યાએ જોબ મળે છે અને આ જગ્યાએ જોબ મળે છે, હું કઈ જોબ લઉં? તો ગુરુજી એક જોબ કરવા ગયા છે? ના, પણ વિશ્વાસ. એ વિશ્વાસ મૂકીને જે થાય એનું નામ જ્ઞાન છે. અને એ કરવા માટે ઘૂંટ્યા કરવું પડે કે આ મહારાજ આવા છે, આપણને મળેલા ગુરુજી આવા છે, એના જે જે દિવ્ય પ્રસંગો એને સંભાળી રાખવા પડે. આપણને મળેલા સંતો ભક્તોના દિવ્ય પ્રસંગો એને સંભાળી રાખવા પડે. આ ધર્મેન્દ્રભાઈ જો આમ કોઈ દિવસ એને કથા વાર્તાની અંદર ઓછા બેસતા હોય, એને સેવાનું અંગ જબરું છે બરાબર. તો આજે આ પાઇપ તૂટી તો હવે એમાં તો કારીગર જ જોઈએ ને ભાઈ. હું બ્રિજેશ ભગતને બોલાવું કે આવી જશે ભાઈ, નજીક છે તો તે આવીને શું કરે? મારી જેમ વાલ જ જોવે એ કઈ થડા કઈ દિવાલ કટ કરે ને અંદર જાય, એ મને કે સ્વામી કટ કરો, આનાથી કટ થાય. તો એના જે હોય ચિરાયુ ભગતને ફોન કર્યો, આને ફોન કર્યો, તો એમને 5 વાગ્યા સુધી પોતાની દુકાન ખુલ્લી રાખવાની હતી બરાબર. પણ મેં કીધું કે 5 વાગ્યા સુધી, મેં કીધું ભગત આજ તો અહીં સત્સંગ છે ને આવું છે એટલે તમે વહેલા આવો તો વહેલું થાય. ચિરાયુ ભગતને મિનેશ ભગતને એ છે, પણ તમે અંદર બધા ઇન્વોલ્વ થાવ તો વહેલું થઈ જાય. તો દુકાન બંધ કરી, એને બંધ કરી હશે, બીજાનું ઉભો રાખ્યા હશે, જે હશે, એને મને 5:30 ટાઈમ આપ્યો હતો એની જગ્યાએ. એને ખબર પડી કે સ્વામીની ચિંતા છે કે સત્સંગના હરિભક્તો આવશે તો એની ચિંતા છે. તો એ ત્યાંથી વહેલા 2 કલાક આવી ગયા અને સેવા કરવા લાગ્યા. ચિરાયુ ભગત, મિનેશ ભગત એ આવે ને એ નવાઈની વસ્તુ નથી. કેમ? કારણ કે એને કથા વાર્તાનો યોગ પહેલાં છે, પડેલા છે એને સંસ્કાર. જેની પાસે કથા વાર્તાનું ઓછું અંગ છે, સેવાનું જ અંગ છે, તો એ અંગની અંદર પણ કંઈક વિશેષતા છે. આટલી એ વિશેષતા છે એટલે એને કોક જગ્યાએ તો એવો સંસ્કાર ઊંડો પડેલો જ છે કે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, ના મહારાજ વિના બીજો ભગવાન નથી. પણ એને જેટલું ઘૂંટે એટલું એ પાકું થાય, જેટલું ઘૂંટીએ એટલું પાકું થાય. આ વસ્તુ એવી છે, ઘૂંટ્યા વિના કાંઈ થતું નથી. આપણે આમ ચાલ્યા જઈએ ને કોઈ ફાયદો ના થાય, પણ એને જેટલું આપણે ઘૂંટતા રહીએ ને એટલો ફાયદો થાય. એટલે બસ ભગવાન અને ભગવાનના સંત એના મહિમાને રોજ ઘૂંટ્યા કરવો. મહારાજ કહે છે 5 માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી, એ તો સામર્થ્ય પ્રમાણે વર્તું. માળા ઓછી ફરશે ચિંતા નથી, પણ આ ઘૂંટવાનું આમાં તો કાંઈ તપ છે નહીં, આમાં તો કાંઈ માળા ફેરવવાની નથી. એ તો પતિ પત્ની બેઠા હો તો પણ તમે મહારાજ સંતો ભક્તોના મહિમાની વાત કરી શકો. તમે 5 ભક્તો ભેગા થયા હો તો પણ મહારાજ સંતો ભક્તોના મહિમાની વાત કરી શકો. 5 બહેનો કે 5 ભાઈઓ ભેગા થયા હોય તો પણ મહારાજ સંતો ભક્તોના મહિમાની વાત કરી શકાય. મહિમાની વાત કરવામાં કોઈને ખોટ ગઈ નથી, પણ મહિમાની વાત કરવામાં જો આપણો સમય બીજી જગ્યાએ જતો રહ્યો તો ખોટ ચોક્કસ જાય છે. કારણ કે શ્વાસ છે ને આ પૂરા ક્યારે થઈ જાય છે કોઈને ખબર નથી. ગમે ત્યારે પૂરા થઈ શકે છે. આજે તો 40 વર્ષ જિંદગી પૂરી જ થઈ ગઈ એવું થઈ ગયું છે અત્યારે આ યુગમાં. એ યુગની અંદર આપણે છીએ અને આટલો ફાસ્ટ જમાનો જાય છે ત્યારે આપણો સમય વ્યર્થ ન વિતાવતા. તમારે સંસારના વ્યવહારિક કાર્ય હોય એટલા કરો, તમારો જેમ સંસાર ચાલતો એમ ચલાવો, પણ સમય કાઢી કાઢીને ભગવાન સાધુના મહિમાની વાત એ જેટલી કરે ને એટલો જીવ આર્ત થાય. આ જો તુલસીદાસભાઈ છે, સત્સંગ જો 2 વર્ષથી છે ને, 2 વર્ષ 2.5 વર્ષ અહીં આવ્યા પછી થયો,
પણ એ રોજ એક વસ્તુ વચનામૃત તે એની અંદર ઊંડા ઉતરતા જાય છે, કથાવાર્તા સાંભળતા જાય છે, ધીરે ધીરે આર્ત થતો જાય છે આત્મા. હું જોઉં એનો ભાવ દિવસે દિવસે ફરતો જાય છે, ફરતો જાય છે કહેતા આગળ વધતા જાય, કેમ કે ઘૂંટ્યા કરે છે. કોઈ વખત એવું થાય કે જો ઘૂંટીએ નહીં ને તો આપણે ઘૂંટીએ નહીં ને આપણા પછી આવેલો હોય ને એ ઠેક પૂગી ગયો હોય, એને બરાબર ઠસ થઈ ગયું હોય. કારણ આપણો ગુનો એટલો જ હોય કે આપણે ઘૂંટ્યું નહીં અને એને ઘૂંટ્યું, એટલે ઘૂંટીએ એટલું એટલું પાકું થાય, જેટલું ઘૂંટવામાં ખામી એટલી ખામી આપણામાં રહે. એટલે અહીં કહે છે જ્ઞાનને પાકું કરવા માટે સતત ભગવાન સાધુ હરિભગત એના મહિમાને ઘૂંટ્યા કરવા, એના પ્રસંગો પ્રત્યક્ષના પ્રસંગો ગાવા જેવી તો કોઈ વાત જ નથી. આપણે પ્રત્યક્ષના પ્રસંગો જેટલા ગાય ને જે જોયું છે ને અનુભવ્યું છે એને જ વાગોળવાનું છે. આપણે આ જ્યારે લીધું હશે ત્યારે કેવું લાગતો હશે, પણ એ ઝુમ્મરો લટકાઈ દો, આ થર્મોકોલનું બધું લગાવી દીધું, સરસ સજાવી દીધું, બરાબર સોનાનું સિંહાસન પધરાવી દીધું, પીવડા ઘનશ્યામ મહારાજ બેસી ગયા, તો આજે અહીં કોઈ આવે તો અક્ષરધામ જેવું લાગે છે ને. સજાવટ એમ આપણા જીવનની સજાવટ છે, જેટલી આપણને જાણકારી છે એને ઘૂંટવી, એને જો ઘૂંટીએ નહીં તો ભૂલી જવાય, અને ભૂલી જવાય એટલે આપણે સ્થિર થઈ શકીએ નહીં. માટે સદાય ઘૂંટજો અને ભગવાન સંત ભક્ત એના મહિમાને ઘૂંટી બીજી બધી માળાને બીજા બધાને ઓછું કરીને આ જાજુ કરવાનું છે. આ આપણે કંઈ એક મૂર્તિ ધારવી છે પણ મૂર્તિ ધરાય કેમ? ઘણા કંઈક મૂર્તિ ધારવી છે, તિલચિનોમાં જવું છે પણ નથી આરું, અંધારું આવી જાય છે. પહેલાં આ કરો, એકદમ મહિમા ભીનું આખું હૃદય કરી નાખો, મૂર્તિ તો આમ જ આવશે. કોઈ અરીસો હોય અને અરીસા સામે તમે આમ વસ્તુ ધરો તો એવું કહેવું પડે કે અરીસામાંનું પ્રતિબિંબ દેખાય એમ? ક્યારે દેખાશે, ક્યારે દેખાશે એવું કહેવું પડે? અરીસો ધરો એટલે પ્રતિબિંબ ઝીલાય જ એમ, મહિમા જબર હૃદય થાય ને એટલે પુરુષોત્તમની મૂર્તિ ઝીલાય જ. આ એનું સિદ્ધો અરીસો, ભગવાનને ઝીલવા માટેનો અરીસો મહિમા છે. અને મહિમા ઘૂંટવાથી આવે છે, બોલવાથી નથી આવતો, પ્રવચનથી નથી આવતો, સાંભળવાથી એકલો નથી આવતો, પોતે આત્મા કેટલી પ્રેક્ટિસ કરે છે એટલું થાય છે. માટે આપણે બધાએ મુમુક્ષુ છીએ, આ રસ્તે ચાલેલા છીએ, આપણને મહારાજ આવા મોટા મળ્યા છે, આવા ગુરુજી મળ્યા છે, આવા સાધુ મળ્યા છે, આવા ભક્તો મળ્યા છે, આવા શાસ્ત્રો મળ્યા છે, બસ એનો મહિમા ઘૂંટ્યા કરવાનો અને હૃદયની અંદર સુખ અને શાંતિ મેળવતા રહેવાનું. ઘનશ્યામ મહારાજની જે